હવે આપણે ચેપ્ટર નો લાસ્ટ પોઈન્ટ બાકી છે શું છે પોઈન્ટ બહુગુણ અને એના પછીનો પોઈન્ટ એક આવશે ત્રિપરિમાણીય આકાર આ બે પોઈન્ટ આપણે સમજવાના બાકી છે બરાબર છે સૌ નાના અને સેલા જ પોઈન્ટ છે સૌથી પહેલો પોઈન્ટ બહુગુણ બહુગુણ એટલે શું થાય તો કે એક કરતાં વધુ પૂર્ણાંક હોય એને શું કહેવાય બહુગુણ કહેવાય પણ એક વસ્તુ યાદ રાખવાની એક કરતાં વધુ પૂર્ણાંક હોય પણ એ બંધ આકૃતિ હોવી જોઈએ ખુલ્લી આકૃતિ ચાલશે નહીં આ વક્ર અને બહુગુણ હોય આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયેલા જ હતા બરાબર છે હવે એના બહુગુણ અલગ અલગ નામ આપેલા છે એવો આકાર કે જેમાં ત્રણ ખૂણા અને ત્રણ બાજુ હોય તો એમાં ત્રણ ખૂણા એટલે ત્રિકોણ ચાર ખૂણા તો ચતુષ્કોણ પાંચ ખૂણા તો પંચકોણ જેટલા ખૂણા હોય ને એના આધારે નામ બરાબર છે છ તો ષટ્કોણ સાત તો સપ્તકોણ આઠ તો અષ્ટકોણ આગળ નવ દસ અગિયાર તો અહીંયા નવ કોણ દસ કોણ એવા જ નામ આવે બરાબર અહીંયા આવા ડિફિકલ્ટ નામ નથી બરાબર તો બહુગુણની અંદર આપણે આટલું જ જોવાનું છે આઈડિયલની અંદર જુઓ પેજ નંબર બાવન ઉપર એક્યાસી માં નંબરનો ક્વેશ્ચન છે કે આઠ બાજુઓ ધરાવતા ચતુષ્કોણને શું કહેવાય જુઓ અહીંયા છે આઠ બાજુવાળાનું નામ શું છે અષ્ટકોણ એટલે ત્યાં શું લખવાનું થશે અષ્ટકોણ પછી બ્યાસી માં ક્વેશ્ચન છે કે આપેલી બધી આકૃતિઓમાંથી કઈ આકૃતિ બહુકોણની છે તો પહેલી આકૃતિ જુઓ પહેલી આકૃતિમાં રાઉન્ડ છે કે ખૂણા છે જ નહીં એટલે એ નહીં આવે બીજી આકૃતિમાં બધી ખૂણા છે અને બંધ આકૃતિ પણ છે એટલે એ આવશે સી નંબરની આકૃતિ છે એમાં ત્રણ ખૂણા છે એક બાજુ ખૂણો નથી એટલે આવશે નહીં ડી નંબરની આકૃતિમાં બધા ખૂણા જ છે પણ બંધ આકૃતિ નથી એ આકૃતિ ખુલ્લી છે એટલે ખુલ્લો વક્ર છે એટલા માટે આવશે નહીં તો જવાબની અંદર શું આવશે ઓપ્શન બી હવે ત્યાસી માં નંબરનો ક્વેશ્ચન તમને લખીને આપેલો છે કે કોઈ પણ ટાવર બનાવવા માટે ચતુષ્કોણની જગ્યાએ ત્રિકોણ આકાર શું કામ ઉપયોગ કરવામાં આવે છે તમે ટાવર જોયો હોય બરાબર છે ટાવર છે ઉપરથી ત્રિકોણ જેવો જ હોય તો એવો શું કામ હોય છે કારણ એવું છે કે ચતુષ્કોણ ઉપર દબાણ આપવાથી તેનો આકાર ઝડપથી બદલાઈ શકે છે જ્યારે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે કે જેને ધબકથી ત્યાં સરળતાથી બદલાતો નથી ઇમારતોની બાંધણીમાં ખૂબ જ જરૂરી છે કે ગમે તેટલું વજન આવે તો પણ બાંધકામ હોય તેનો આકાર બદલવો જોઈએ નહીં માટે કુલ ટાવર કે મિનાર વગેરે બાંધવામાં ત્રિકોણ આકારનો ઉપયોગ થાય છે હવે જુઓ અહીંયા ચોરસ હોય બરાબર છે કોઈ પણ ચોરસ હોય જો અહીંયા મેં ચોરસ એક દોરેલું છે આ મેં ચોરસ દોર્યું બરાબર આ ચોરસની ઉપરની સપાટી હોય કેવી હોય સીધી હોય સાઈડની સપાટી કેવી હોય સીધી એટલે આવા પ્રકારના આકારની અંદર હવાનું દબાણ ઝડપથી લાગી જાય હવાનું દબાણ લાગે એટલે આ આકાર હોય એ દબાઈ જાય બરાબર છે હવાનું દબાણ આપણા માણસનું જે જેટલા આપણા માણસના હાથમાં જેટલી મજબૂતી અને વજન હોય ને એના કરતાં હવાનું દબાણ હોય ખૂબ જ વધારે હોય બરાબર છે તો આવા આકારમાં ઇઝીલી એવું થઈ શકે જ્યારે જો આવો ત્રિકોણ જેવો આકાર હોય તો ત્રિકોણમાં ઉપર છે એ શું ના હોય ખૂણો હોય બંને બાજુ સાઈડમાં પણ શું હોય ખૂણો એટલે જ્યારે હવા એને લાગશે તો આ ખૂણા ઉપર લાગશે ને એટલે એ ખૂણા ઉપરથી થઈને બંને બાજુમાંથી હવા વહી જશે સાઈડમાંથી બરાબર કારણ કે વચ્ચે શું છે ખૂણો બરાબર એટલા માટે બધે જે મોટા મોટા બાંધકામો હોય ઊંચા ઊંચા કે જેને આપણે વ્યવસ્થિત રીતે જાળવીને રાખવાનું હોય પડવા ન જોઈએ ત્યાં બધે મોસ્ટ કયા આકારનો ઉપયોગ થયેલો હોય ત્રિકોણ આકારનો કારણ કે ત્રિકોણ આકાર એવો આકાર છે કે જે વધારે હવાનું દબાણ સહન કરી શકે છે બરાબર છે હવે તમને જોઈએ છે નંબરના ક્વેશ્ચનની અંદર છોડ કઈ પાછળ તો એ તો મેં આખું કોષ્ટક અહીંયા લખ્યું જ છે બરાબર છે જોઈ જોઈને જાતે પૂરી નાખવાનું છે નેક્સ્ટ પોઈન્ટ છે ત્રિપરિમાણીય આકાર હવે ત્રિપરિમાણીય આકાર એટલે થાય શું આપણે એને બોલતા હોઈએ 3D બરાબર છે આપણે જે 3D બધું કહીએ છીએ ને એ બધું ત્રિપરિમાણીય હોય એટલે કે શું કે ગમે તે આકાર કે કોઈ બી વસ્તુ હોય તો તમે એને સામે રાખો છો તો એની પાછળની સપાટી એની અંદરની વસ્તુ એ બધું દેખાતું નથી જ્યારે 3D ની અંદર એની અંદર શું છે એની પાછળ શું છે આખે આખો આકાર વ્યવસ્થિત રીતે દેખાય છે બરાબર છે એને શું કહેવાય 3D બરાબર હવે અહીંયા થોડાક આકારો દોરેલા છે એ બધાના નામ તમારે યાદ રાખવાના છે પહેલું શું છે ગોલક છે બરાબર છે પછી આ સમઘન છે ને આ લંબઘન છે જુઓ ચોરસ જેવો આકાર છે અને ઘન આકાર છે એટલે એને શું કહેવાય સમઘન કહેવાય અને લંબચોરસ જેવો ઘન આકાર હોય તો એને શું કહેવાય લંબઘન કહેવાય પછી આ શંકુ અને નળાકાર એ તો બધાને ખબર હોય જોઈએ બરાબર છે એટલે તમારે 85 માં નંબરના ક્વેશ્ચનની અંદર આ બધા આકારના નામ લખવાના છે તો એ નામને બધા અહીંયા લખેલા જ છે હવે આ બધા ઘન આકારો જે છે બરાબર છે કે જેને આપણે 3D સ્વરૂપે જોઈએ છીએ એ બધા આકારના ત્રણ અંગ વિશે આપણે સમજવાનું છે કયો કયો અંગ તો કે ફલક ધાર અને શિરોબિંદુ હવે ફલક ધાર અને શિરોબિંદુ એટલે થાય શું તો કે કોઈ પણ ઘન આકારની જે સમતલ સપાટી હોય એને ફલક કહેવાય બંને સપાટી જ્યાં મળતી હોય તેને ધાર કહેવાય અને ધાર ઉપરના જે બિંદુઓ હોય એટલે કે ખૂણા એને શિરોબિંદુ કહેવાય સમતલ સપાટી જુઓ આ એક સમઘન ઉપરથી હું તમને સમજાવું છું બરાબર છે આ
સમઘન છે, આ સમઘન આ ઉપરની આ સમતલ સપાટી, સાઈડની સમતલ સપાટી, આગળની પાછળની, તો આ બધી જે સમતલ એટલે કે સીધે સીધી જે બધી સપાટી છે એ બધી સપાટીને શું કહેવાશે? સમઘનની ફલક કહેવાશે. શું કહેવાશે? ફલક. અને સપાટી જ્યાં મળે એટલે કે જુઓ આ આ આ સાઈડની સપાટી બરાબર સામેની અને આ પાછળની જે સાઈડની સપાટી છે એ બંને સપાટી ક્યાં મળે છે? તો કે આ લીટો છે ને ત્યાં, તો એ લીટો છે એ સેજ અણી જેવો હોય બરાબર છે, લાગે એવો, તો એ લીટાને શું કહેવાય? ધાર. ધાર એટલે શું? આપણે બધાને ખબર હોય બરાબર છે. અને પછી જ્યાં ખૂણાઓ હોય, જ્યાં જ્યાં બંને ધાર ભેગી થતી હોય, જ્યાં જ્યાં પોઈન્ટ આવતા હોય એ બધાને શું કહેવાય? ઘનાકારના શિરોબિંદુઓ કહેવાય. બરાબર છે. તો તમારી એડિયોની અંદર 86માં નંબરનો ક્વેશ્ચન છે કે ઘનની દરેક બાજુ કે જેને સમતલ સપાટી હોય એ સમતલ સપાટીને શું કહેવાશે? ફલક. એટલે 86 નંબરની ખાલી જગ્યામાં આવશે ફલક. 87 નંબરનો ક્વેશ્ચન છે ઘનમાં જે રેખાખંડો બે સપાટીએ મળે એ રેખાખંડને શું કહેવાય? ધાર. રેખાખંડ એટલે કે ધાર હોય, આમ સીધા લીટા જેવી હોય ને એટલા માટે ત્યાં શબ્દ વાપરેલો છે રેખાખંડ. અને એના પછીનો ક્વેશ્ચન ઘનમાં ધારો જે બિંદુએ મળે એ બિંદુને શું કહેવાય? શિરોબિંદુ કહેવાય, કારણ કે એ પણ ઘન આકારમાં એક પ્રકારનો ખૂણો બનાવે જ છે. બરાબર છે. પછીના ક્વેશ્ચનની અંદર તમારે જોડકા જોડવાના છે, જે ચતુષ્કોણ વાળો આખો પોઈન્ટ છે બરાબર. તો એ બધા પ્રકારમાં અહીંયા લખેલા જ છે. હવે આપણે બધી પ્રકાર જોયા હતા એમાં સમબાહુ ચતુષ્કોણમાં આપણે શું હતું કે બધી બાજુઓ સમાંતર હોય પ્લસ બધી બાજુના માપ પણ કેવા હોય? સરખા. એટલે જુઓ અહીંયા જે મેં ચતુષ્કોણ કર્યું છે આમાં આ બાજુ ને આ બાજુ બી સમાંતર છે અને આ બાજુ ને આ બાજુ બંને સમાંતર છે બરાબર. પ્લસ આખે આખા ચતુષ્કોણનો આકાર માપ પણ કેવો છે? સરખો. એટલે આવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. પછી ચોરસ ને લંબચોરસ બધાને ખબર જ હોય. હવે આ છે સમલંબ ચતુષ્કોણ. તો એનું આપણે શું સમજ્યું હતું કે સામ સામેની ગમે એક જ બાજુની જોડ સમાંતર હોય. આમાં શું હતું કે આ બે જોડ અને આ જોડ બંને જોડ કેવી હોય? સમાંતર. જ્યારે સમલંબની અંદર ખાલી ઉપર અને નીચે આ એક જ જોડ સમાન છે, આ બે જોડ એકબીજાને સમાંતર નથી. એટલા માટે એક જ જોડ સમાંતર હોય પ્લસ ગમે એક ખૂણો કેટલા નો હોય? 90 અંશનો. એટલે એને શું કહેવાશે? સમલંબ ચતુષ્કોણ કહેવાશે. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હતું કે બધી બાજુઓ સમાંતર હશે. એટલે કે આ બંને સમસામેની બાજુ, આ બંને સમસામેની બાજુ બે છે સમાંતર, પણ બાજુઓના માપ સરખા હશે હોય એવું જરૂરી નથી. બરાબર છે. તો આ બધા ચતુષ્કોણના પ્રકાર થઈ ગયા. તમારે આઈડિયામાં ફરી પાછા છોડકા છોડવાના છે. તો અહીંયા બધી મેં આકૃતિઓ દોરી છે, નામે લખેલા છે, આ જોઈ જોઈને તમારે વ્યવસ્થિત સાચા છોડકા છોડવાના છે. અને છેલ્લો ક્વેશ્ચન છે એમાં તમને આકાર આપેલા છે, તમારે આકૃતિનું નામ લખવાનું છે, એ આકૃતિમાં કેટલી ફલક હોય, કેટલી ધાર હોય અને કેટલા શિરોબિંદુ હોય એ લખવાનું છે. બરાબર છે. તો હવે પહેલા આપણે અહીંયા ચોરસ પિરામિડની વાત કરીએ છીએ. બરાબર છે. એટલે ચોરસ પિરામિડ હશે તો ઉપર ત્રિકોણ જેવું કેટલી વખત હશે? ચાર સપાટી હશે. ચોરસ છે એટલે એટલે એ ઉપરની ચાર સપાટી પ્લસ નીચેનું જે આ જમીન ઉપર રહે એ ચોરસ હોય એટલે કેટલી સપાટી થઈ ગઈ? પાંચ. એટલે પાંચ ફલક થઈ. હવે ધાર કેટલી આવશે? આઠ. શું કામ? તો કે જુઓ પેલા નીચે તો આ નીચેની જે સપાટી છે ચોરસ એની ચાર ધાર પ્લસ ઉપર કેટલા ત્રિકોણ છે? ચાર. એટલે ચારેય ત્રિકોણને જોડતી એક એક ધાર એટલે નીચેની ચાર અને ઉપરની ચાર એટલે ટોટલ ધાર કેટલી થઈ ગઈ? આઠ. અને શિરોબિંદુ, તો શિરોબિંદુ કેટલા કેટલા આવશે? તો કે નીચેનું જે ચોરસ છે એના એક બે ત્રણ અને ચાર બિંદુ પ્લસ ઉપર જ્યાં ખૂણો ભેગો થઈ છે એક, એટલે કેટલા શિરોબિંદુ થઈ ગયા? પાંચ. પછી છે ત્રિકોણીય પ્રિઝમ. પ્રિઝમ તો બધાએ જોયેલું જ હોય બરાબર છે. એના ઉપર લાઇટ કરીને આપણે મેઘનું દ્રશ્ય બનાવતા હોય એવું પ્રિઝમ હોય બરાબર છે. તો એ પ્રિઝમને ફલક કેટલી હોય? તો કે પાંચ. કઈ રીતના? તો કે જુઓ આવું આખે આખું ત્રિકોણ છે બરાબર છે. એટલે આ બાજુ પછી પાછળની આ બાજુ જે આડી હશે એ અને નીચેની આ બાજુ સીધી હશે એ ટોટલ ત્રણ બાજુ થઈ પ્લસ આ સામેનું ત્રિકોણ અને હજી પાછળ આવું ને ઊંચું ત્રિકોણ બનતું હશે એટલે ટોટલ સપાટી કેટલી થઈ ગઈ? પાંચ. ધાર કેટલી છે? નવ. કઈ રીતના? તો કે જુઓ પેલા તો આ ત્રિકોણની એક બે અને ત્રણ ધાર, પાછળના ત્રિકોણની પાસે એક બે અને ત્રણ ધાર અને સાઈડની આ એક આ બે અને આ ખૂણા હજી હશે ત્રણ, એટલે ત્રણ ત્રણ ધાર કેટલી વખત આવી? ત્રણ વખત. એટલે ટોટલ કેટલી થઈ ગઈ? નવ. અને શિરોબિંદુ છ તો સહેલું જ છે, આગળના ત્રિકોણના ત્રણ બિંદુ પાછળના ત્રિકોણના ત્રણ બિંદુ, એટલે ટોટલ કેટલા શિરોબિંદુ થઈ ગયા? છ. પછી ત્રિકોણીય પિરામિડ ઉપરનું તો એ ચોરસ હતું એટલે એમાં ચાર ત્રિકોણવાળી સપાટી હોય, અહીંયા ત્રિકોણ છે એટલે ત્રણ ત્રિકોણવાળી સપાટી હશે બરાબર છે. તો એમાં ફલક કેટલી થશે? ચાર. એમાં પણ એમ જ આમાં જો ઉપર ચાર ત્રિકોણ અને એક સપાટી નીચેની એટલે પાંચ થતા હતા, આ ત્રિકોણીય છે એટલે ઉપરની ત્રણ ત્રિકોણ અને નીચેની એક સપાટી એટલે કેટલા ફલક થઈ ગયા? ચાર. ધાર કેટલી હશે? છ. એમાં પાછી નીચેના જે છે એ ત્રણ અને ઉપર
ત્રણ બિંદુ અને ઉપર જ્યાં ભેગું થઈ ગયા એક બિંદુ એટલે ટોટલ કેટલા શિરોબિંદુ થઈ ગયા ચાર.